તરફ સાવલી વિધાનસભામાં ભાજપે ઉમેદવારી નોંધાવી છે કોંગ્રેસને હજી ઉમેદવારીના ઠેકાણા નથી એવા સમયે ભાજપે પ્રચાર પડઘમ શરૂ કરી દીધા છે પાંચ વર્ષ કેતન ઇનામદાર દ્વારા સાવલીમાં વિકાસના કામો થયા છે આપણે પૂછીશું શું વિકાસના કામો થયા છે અને આવનાર દિવસોમાં જો ચૂંટણી જીતે તો શું વિકાસના કામો કરવાના રહેશે કેતનભાઈ પાંચ વર્ષ તમને સાવલી વિધાનસભાની સેવાની તક મળી શું શું વિકાસના કામો સાવલીમાં થયા છે પાંચ વર્ષમાં અને આવનાર દિવસોમાં શું પ્લાનિંગ છે બે હજાર બારની ચૂંટણી હું જ્યારે લડ્યો ત્યારે સાવલી તાલુકો કેવો હતો અને બે હજાર બાર પછીનો સાવલી તાલુકો આપ જોઈ શકો છો કે ભાઈ સાવલીની અંદર વર્ષોથી ભૌગોલિક પરિસ્થિતિ સાવલી તાલુકાનો વિસ્તાર વિસ્તારવાઈઝ ભૌગોલિક પરિસ્થિતિ બહુ જ મોટી ગુજરાતનો મોટા મોટો તાલુકો એ વખતે મારા તાલુકાની પ્રજા મારી જનતા એવી સ્થિતિ કે દેસર તાલુકો અલગ પડે એ વિસ્તારનો વિકાસ થાય બીજું કે કદાચ રાજકીય રીતે વિચારવા જઈએ ને તો કોઈ રાજકીય આગેવાન એવું ના વિચારે કે તાલુકો જુદો પડે કેમ કે તાલુકો જુદો પડવાનું તમને ખબર હોય કે ભાઈ તાલુકા જુદા પડવામાં બધી બહુ વસ્તુ આગળ પણ હું એ રીતે નહીં હું બે હજાર બારમાં જ્યારે ચૂંટણી જીત્યો ત્યારે મારી પ્રજાની મારા પરનો જે ભરોસોનો જે વિશ્વાસ હતો મને માત્ર એક જ વસ્તુમાં લક્ષ મારો કે મારા તાલુકાને કઈ રીતે હું કંઈક ને કંઈક બેનિફિટ કરાવું મારા તાલુકાની જનતાનો શું સારું થાય એ જ મારો મંત્ર છે આજે પણ એટલે એ દિવસે મેં ડેસર તાલુકો જુદો પાડાવવાનું નક્કી કર્યું ને નરેન્દ્રભાઈ મોદી તે વખતના આપણા મુખ્યમંત્રીના હાલના વડાપ્રધાન હું એમનો આજે આભાર માનું છું કે બાવીસ તાલુકા પછી એક સિંગલ તાલુકો જુદો પાડી આપ્યો કે દેસર ડેસર તાલુકો જુદો પાડી આપ્યો ત્યાર પછી ત્યાં તાલુકા સેવા સદન નવું ત્યાં આનંદીબેન આપણા પૂર્વ મુખ્યમંત્રી જ્યારે લોકાર્પણ કરવા આવ્યા હતા નીતિનભાઈ પટેલ સાહેબ પણ સાથે આવ્યા હતા કોર્ટ તાલુકા પંચાયત કચેરી મામલતદાર કચેરી ત્યાં આગળ એપીએમસી માર્કેટ બધું જ ટૂંકમાં જે એક તાલુકાને અલગ મળે એ બધી જ વસ્તુ ત્યાં આજે અલગ મળેલી છે સાહેબ તમિલનાડુ પછી જો સ્પોર્ટ્સ યુનિવર્સિટી બની હોય તો મારા દેસર તાલુકાની અંદર આપી છે તો હું ગુજરાત સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ત્યારબાદ તમે જુઓ તો રાણીયા શિઓરા પુલ ઠાસરા તાલુકાનું રાણીયા ગામ અને શિઓરા મારા તાલુકાનું ગામ મારા વિસ્તારનું ગામ આજે એક ડાકોર યાત્રાધામ અને આ બાજુ પાવાગઢ યાત્રાધામને જોડતો પુલ એટલે બે તાલુકા ત્રણ જિલ્લાને જોડતો વડોદરા ખેડા અને પંચમહાલ તંત જિલ્લાને જોડતો આ આ પુલ કહેવાય બરાબર એ મને બાસઠ કરોડના ખર્ચે સરકારે આપ્યો તમે સાવલી બરોડા રોડ ઉપર જાઓ છો આજે જોઈ શકો છો કે ફોર લેન રોડ મંજુસરથી સાવલી જે પહેલાં દુમાડથી મંજૂરસર હતો એની જગ્યાથી મંજૂરસરથી સાવલીની મંજૂરસરથી એ સાચી અંબાના મંદિર સુધી ફોર લેન રોડ બરાબર રસ્તાઓ હંમેશા આપણું નાક કહેવાય બીજું કે બમ્બરગોડાનું મંદિર જે માતાજીનું પૌરાણિક મંદિર છે પ્રચલિત મંદિર છે હજારો શ્રદ્ધાળુઓની શ્રદ્ધા થઈ છે આજે વર્ષો પહેલાં ત્યાં આવવા જવામાં તકલીફ પડતી હતી આજે છેક સુધીનો ડામર રસ્તો અનેક રસ્તાઓ તમને ગણાવતામાં કદાચ મને થોડોક ટાઈમ લાગે પણ તેરસો ને ચુમ્બોતેર કરોડના કામ સાવલી વિધાનસભાની અંદર જે થયા છે સેન્ટ્રલ જેલ બરોડા મધ્યસ્થમાં જે આવેલી છે અત્યારે પસવામાં આવી આ સાવલીનો વિકાસ નથી તો શું છે સાવલીના વિકાસને કોઈ ચેલેન્જ ના કરી શકે સાવલી મત વિસ્તારમાં બે હજાર બાર પછી બે હજાર સત્તર સુધીમાં જે કામો થયા છે એ કામો મારી પ્રજા સુધીને છેવાડાના ગામ સુધીને જે વાત કરે એવા કામો થયા છે મતોના રાજકારણમાં ના પડીને ચાલીસ પચાસ પચાસ સાઠ સાઠ વોટ હોય ત્યાં આગળ પણ સાહીઠ વોટની વાત નથી કરી આપણે દોઢસોની વસ્તીવાળા ગામમાં પણ દોઢ દોઢ કરોડના રોડ ત્યાં આપેલા છે કેમ કે એ મારા વિસ્તારનો એક ભાગ છે અને એ મારો મતદાર એ મારો મારા માટે મારો ભગવાન છે અને એના સુધી સુવિધા પહોંચાડવા માટે જ કુદરતે મને આ જગ્યા પર પહોંચાડ્યો છે અને હું એ સમજીને જ મારું કામ કરું છું તમે જે મધ્યસ્થ જેલની વાત કરી થોડા દિવસ પહેલાં મધ્યસ્થ જેલ બાબતે ગ્રામજનોનો વિરોધ હતો ત્યાં મધ્યસ્થ જેલના આવે ગોચરની જગ્યાઓ જે જતી રહે છે હવે એવા વિષયમાં જ્યારે ગ્રામજનોની સાથે રહેવાનું હોય તો સરકાર સામે કેવી રીતે લડત ગોચરની જગ્યા હોય તો આપ પણ જાણો છો કે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે કોઈ દિવસ ગોચરની જગ્યા કોઈ પણ કોઈ પણ સરકાર પણ નથી લઈ શકતી મારા ગ્રામજનોની ગેરસમજ હતી એ દિવસે ત્યાં ગોચર નથી સરકારી પડતર સાહેબ ગોચર હોય ને અને અડધું ફૂટ જતું હોય તો કેતન ઇનામદાર એમની સાથે મારા ગ્રામજનો સાથે રહે સરકારી પડતર રેકોર્ડ પર બોલે છે એટલા માટે ત્યાં આગળ એમની ગેરસમજ જાણી જોઈને રાજકીય ઇરાદાથી ઊભી કરવામાં આવેલી છે એમાં બીજું કંઈ છે નહીં અને આપ રેકોર્ડ તો પણ તમને ખ્યાલ આવી જશે બીજો બનાવ જાણવા મળ્યું તો સાંસદે જે ગામ દત્તક લીધું થોડા દિવસ પહેલાં ત્યાંના ગ્રામજનો પણ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા આવાસ યોજનાઓને લઈને કે તેઓને આવાસ યોજનાઓ આપવામાં પક્ષાપક્ષી થઈ રહી છે સમસ્યાઓ સમસ્યાઓ પણ જ્યારે સાંસદ જે દત્તક છે છે ત્યાં પંચાયતના ઘણા કામોમાં તમે જે કહો છો એ વસ્તુ આદરણીય સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ જેણે સાવલી તાલુકાને ખૂબ પ્રેમ કર્યો છે અને ખૂબ એમનું અમારા સાવલી તાલુકાના વિકાસમાં પણ અમારા સંસદ આપણા સંસદનું ખૂબ મોટું યોગદાન છે આજે શિયોરા જ્યારે બે હજાર બાર પહેલા અને બે હજાર ચૌદ જ્યારે ચૌદમાં બેન જીતીને આવ્યા એ પછી શિવોરાની અંદર આપ જોઈ આવો નાની નાની ગલીઓમાં પણ પેપર બ્લોકથી મારીને બધું થઈ ગયું છે અને એક બીજી વાત તમને કહું કે દરેક જગ્યા પર પક્ષા પક્ષીનું નાનું મોટું રાજકારણ હોય છે આપણા મન ખુલ્લા હોય છે પણ નાને પંચાયત લેવલ પર પણ અમુક વસ્તુઓ થતી હોય છે પણ અમે પણ હવે આ વસ્તુની પૂરેપૂરી કાળજી રાખવાના છે કે ભાઈ કોઈ પણ માણસને દ્રેસ ભાવથી ના જોવામાં આવે અને હવે પછી અમે પોતે પણ એમપી અને એમએલએ તરીકે નહીં પણ એક પંચાયતના સરપંચની ભૂમિકા પણ હવે સરથી અમે ભજવવાના છે તમે બે હજાર બારમાં અપક્ષ ચૂંટણી લડી ભાજપમાંથી પ્રતિનિધિત્વ માગ્યું હતું પણ ન મળ્યું અને ત્યાર પછી ફરી ભાજપમાં જોડાઈ ગયા બે હજાર બારમાં ભાજપના જે ઉમેદવાર માટે જે કામ કરનારા કાર્યકરો હતા તે પછી તમારી આ તમે જ્યારે પાક પક્ષમાં જોડાયા તો તમારી જોડ જે પક્ષમાં આવવાની રીત હતી તે એમને પસંદ નથી બા પાંચ વર્ષમાં ઘણા વિરોધ થયા હજી પણ કેટલાક લોકો તમારાથી નારાજ છે શું થશે એ બાબત મનાથી કોઈ નારાજ હોય મને અત્યારે લાગતું નથી મનમાં કદાચ કોઈ નારાજ હોય મનમાં દુઃખી હોય તો મને ખ્યાલ નથી બીજું કે જે લોકો નારાજ હતા જેને મારા માટે એક કુદરતી ખબર નહીં અમારા લોકોના મને મેં સેટ નહીં થતા હોય કે ગમે તે હશે મારાથી નારાજ મેં ઓગણચાલીસ વર્ષની મારી ઉંમર થઈ મેં જુદી મને મારાથી કોઈ મેં નારાજ કર્યો જ નથી એને ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી મારાથી કોઈ નારાજ થયું હોય તો મને ખ્યાલ નથી પણ અત્યારની પોઝિશન સાવલી ભારતીય જનતા પાર્ટીની વાત કરું તમને કે જે રીતે સૌનો સાથ સૌનો વિકાસ એ રીતે મારા બે લાખ અઢાર હજાર મતદારો બે લાખ અઢાર હજાર મતદારો બે લાખ અઢાર હજાર મતદારો હું ભાજપ કોંગ્રેસની વાત નથી કરતો પણ મેજોરિટી એંસી ટકા મતદાર ગિતાની નામદારની સાથે છે કેમ કે પહેલાં પણ સતયુગમાં પણ જ્યારે ઋષિ મુનિઓ કરતા હતા ને તો પણ તમને મેં આપણે સાંભળેલું છે કે ભાઈ એ વખતે પણ રાખેલા તો અવનમાં હવનમાં નાખતા હતા તો આ કંઈ નવું નથી આ મારા માટે કે તમારા માટે નવું નથી અત્યારે આ બધા બધી પ્રક્રિયા ચાલુ જ છે પણ જે લોકો સજ્જન છે જે લોકોને સારા ગામ સારા કામ ગમે છે એ લોકો મારી સાથે છે અને બીજું કે ઈશ્વર મને શક્તિ આપે મારા તાલુકાની સેવા કરવાની તાલુકાની સેવા કરવાની તાલુકા બહારની જન સેવા કરવાની મને શક્તિ આપે હું તો એમાં એવું માનું છું કે એકલો તાલુકો નહીં પણ જે પણ મારી પાસે આવે એ નિરાશ થઈ ના જાય એવી ભગવાન મને શક્તિ આપે નરેન્દ્ર મોદીનું સપનું હતું કોંગ્રેસ મુક્ત ભારત અને સાવલી તાલુકામાં મોટા ભાગે સપનું સાકાર થતું જોવા મળ્યું છે એપીએમસી જે વર્ષોથી કોંગ્રેસના હાથમાંથી તે સર કરી છે થોડા દિવસો અગાઉ હાલ કોંગ્રેસના ઉમેદવારોના ઠેકાણા નથી ત્રણ ત્રણ ઉમેદવારો ફોર્મ ભરે છે શું આપ ગઈકાલ જોતા હશો કે વિડિયો વાયરલ થયો તો બસો બસો રૂપિયા આપવાનો બરાબર કેમ કે ના આગલે દિવસ આપણું ફોર્મ ભરાયું આપણું ફોર્મ સ્વયં ભૂ લોકો ફેટા અહીંયાથી કેસરીઓ કરીને ચાલતા સાત કિલોમીટર ચાલ્યા છે વડીલ હોય વયો હોય નાનો બાળક હોય બરાબર કે મારા યુવાનો હોય મારી માતાઓ બહેનો મારી સાથે મને આશીર્વાદ આપવા માટે ત્યાં તાલુકા સેવા સદન સુધી પ્રાંત કચેરી સુધીના આવ્યા એ પછી આ લોકો માટે ચેલેન્જ બની ગયું હતું કે સાલું હવે હવે શું કરીએ તમે વિચાર કરો કે મને લાગે ત્યાં સુધી લોકશાહીના ઇતિહાસમાં પહેલી વખત રાષ્ટ્રીય પક્ષે ત્રણ ઉમેદવાર એક જ પક્ષમાં મેન્ડેટની આશાથી ફોર્મ ભરે અને એકતાની વાત કરે કે અમે લોકો એક છે જેનું મેન્ડેટ આવશે એનું મેં હમણાં જ કહ્યું એવું કે ભાઈ દીક કન્યા એક વરરાજા ત્રણ હવે કોનું લગ્ન છે કો કોની જોડે દીકરી એ કન્યા લગ્ન કરવાની છે નક્કી નથી જાનૈયા તરીકે બધાને આપણે આમંત્રણ આપીએ છીએ કે આવતીકાલમાં લગ્ન છે તમે આવજો આવતીકાલમાં લગ્ન છે આપ આવજો બરાબર જાનૈયાઓની બિચારાની પરિસ્થિતિ એવી છે કે જેના જાનમાં જાય છે એનું લગ્ન થશે કે નહીં એ એમને ખબર નથી હવે આવું તો મેં કદાચ આ બધી વસ્તુ તો હાસ્યાસ્પદ છે એનાથી વધારે કંઈ આપણાથી કહેવાય ના તમે વિચાર કરો કે આ રાષ્ટ્રીય પક્ષ જે અડસઠ વર્ષ સત્તા પર રહ્યો એ પક્ષની આ હાલત છે તમે વિચાર કરો કે આ ગુજરાતમાં આ પક્ષનું શું થશે જે ઘણા આક્ષેપો જે થઈ રહ્યા છે તમે ઉમેદવારી ફોર્મ ભર્યા તમારી મિલકતમાં સતત વધારો થઈ રહ્યો છે કોંગ્રેસના લોકો આક્ષેપ કરી રહ્યા છે કે કેતનભાઈનો વિકાસ થયો છે સાવલી તાલુકાનો વિકાસ નહીં થયો શું જવાબ આપશો તમને સાવલી તાલુકાનો વિકાસ થયો છે કે નહીં અમારી જનતા ચૌદમી તારીખના મતદાનમાં આપશે અઢારમી તારીખનું પરિણામ બતાવશે બીજી એક વસ્તુ તમને કહું કે હું તો જ્યારથી જન્મે ત્યારથી પારજીત સુખી સંપન્ન માણસો આપ સૌના આશીર્વાદથી બીજી એક વસ્તુ તમને કહું કે મેં મારા એફિડેટમાં બતાવ્યું છે કે ભાઈ એક પોઈન્ટ બાવન કે બાણું લાખ એક કરોડ બાણું લાખ તમે જ વિચાર કરો કે ગઈ વખતે મેં પાંચ વર્ષ પહેલાં જે પ્રોપર્ટી પણ બતાવી હોય નવી કદાચ લીધી મારી કે એટલો બધો તો હું એ નથી કે ભાઈ મારા નવી પ્રોપર્ટી લેવાની પણ કંઈ કેપેસિટી નથી પણ આટલું રિયલ એસ્ટે અતર એસ્ટેટ રિયલ એસ્ટેટની અંદર તમે વિચારો કે પાંચ વર્ષની અંદર આટલી મિલકતનો વધારો થવો એ સ્વાભાવિક છે અને હું તો એવી ભગવાનને પ્રાર્થના કરું કે હજુ તો લોકોને પરિવાર એક પરિવારના ચાર મેમ્બરો ચલાવવાના હોય પાંચ મેમ્બર ચલાવવાના હોય મને તો કુદરતે આખા તાલુકાની સેવા કરવાનીનો ચાન્સ આપ્યો છે હું ભગવાનને પ્રાર્થના કરું કે મારી પ્રોપર્ટીઓમાં વધારો કર મારી આવકમાં વધારો કર કે કારણ કે મારા હજારો મારી દીકરીઓ દીકરાઓ મારા વયોવૃદ્ધ મારી માતાઓ મારે મારી બહેનો એના ભાઈની અપેક્ષા લઈને બેઠી જાઉં તો એટલું કહીશ કે હજુ પણ જ્યારે પણ ભગવાન મારી સામે જેટલું પણ જોશે મારો તાલુકો સુખી સમૃદ્ધ તાલુકો રહેશે એટલું ચોક્કસ કહું તો તમારી રોજની દિનચર્યા ઘણી ચર્ચામાં છે સવારથી ઉઠીને તમારે ઘરે લોક દરબાર ભરાય છે સાવલી તાલુકાના લોકો તમારી પાસે આવે છે કેવી રીતનું ચિત્ર હોય છે કેવી રીતે તમે મેનેજ કરો છો આપ જોઈ શકો છો કે કોઈ પણ નેતા કે આગેવાન નથી આપ સવારથી મારી પાસે આવીને બેઠા છો મને પોતાને તમને આટલું બેસાડવું ગમતું નથી પણ તમે જુઓ કે લોકોના પ્રશ્ન એવા હોય છે કે આજે ઇલેક્શનમાં મારું ફોર્મ ભરે ત્રીજો દિવસ થયો ત્રીજા દિવસમાં માણસ ઉમેદવાર હોય તો એ કેટલા ટેન્શનમાં હોય કે ભાઈ એને પોતાને કઈ ગામ જવું કઈથી મત મળે કેવી રીતે જીતવું મને એ વસ્તુની પડેલી એટલા માટે નથી કે મેં જે અત્યારે કરું છું ને એ જ મારે જીવતા સુધીને કરું છું હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી મારાત કામ કરવા છે જે લોકો મારી જોડે આશા અપેક્ષા લઈને આવે એની આશા અપેક્ષાઓ હું પૂરી કરી શકું એ જ હું કાયમ માટે ઈશ્વરને માગું છું અને બીજી એક વસ્તુ તમને કહું ધારાસભ્ય પદ તો લોકોનું આપેલું પદ છે લોકોના આશીર્વાદથી મળેલું પદ છે એટલે એ મને બહુ કંઈ એ નથી કરતું પણ હા એટલું ચોક્કસ કહીશ કે જીવીશ ત્યાં સુધીના તાલુકાની સેવા કરીશ મને તો ખૂબ ગમે છે મારે નવ વર્ષ થયા બરોડાની અંદર બંગલો લીધે હું નવ વર્ષમાંથી નેવું દિવસ પણ નેવ રાત પણ બરોડા નથી રોકાયો કેમ કે મને મારી એની ઓપીડી જે સવારે મારા લોકો મને મારી રાહ જોતા હોય મને સ્લેદ પણ ના પોસાય બહાર જવું હું લોકો બધાને ખબર છે કે ભાઈ સાડા સાત થાય એટલે ભાઈ મળે સાડા સાતથી બાર એક વાગ્યા સુધીને આપ જ્યારે પણ આવો મોટી સંખ્યાની અંદર લોકો મારી સાથે બેઠેલા હોય છે તમે જે કહો છો એવું કે દરબાર દરબાર એમનાથી શોભે છે અને દરબાર નથી એક લોકોનો આશીર્વાદ મળેલું આ એક આ પદ છે એની ફરજમાં હું પાછો ના પડું એ જ હું કાયમ માટે પ્રયત્ન કરું છું ચૌદમી તારીખે મતદાન છે શું લાગે છે કેટલું લીડ મળશે કેવી રીતે વિજેતા થશો ગુજરાતમાં સારા મતોના લીડથી જીતવું એ મારું સ્વપ્ન છે અને હું આજે તમને કહીશ કે મારી સરકારની જે પાંચ વર્ષની કામગીરી ભારતીય જનતા પાર્ટીની મારા તાલુકાની અંદર બે હજાર બારથી બે હજાર સત્તરનો વિકાસ મારો વાણી વર્તન ને મારો વ્યવહાર મારા તાલુકા વચ્ચે મેં તમને કહ્યું કે હું ચૂંટણી લડું છું તાલુકો મારો પરિવાર છે અને એક પરિવારનો મેમ્બર જ્યારે કોઈ કામ લઈને આગળ નીકળતો હોય ત્યારે સ્વયંભૂ લોકો એની સાથે જોડાયેલા હોય એટલે હું તમને કહું છું કે એ જ તમને બતાવશે તમને કહ્યું કે આ બધાનો જે તમે કહો છો ને કે તમારા વિરોધીઓ તમારી અમે આક્ષેપ કરે છે એનો જવાબ મારે નથી આપવો એનો જવાબ ચૌદમીનું મતદાન અને અઢારમી તારીખનું પરિણામ જ મારી જનતા આપશે અને એ દિવસ આપ મને કહેશો કે ના તમારી વાત સાચી છે જે રીતે તમે જોયું કે કેતન ઇનામદાર મક્કમ છે કાર્યકરોનો સપોર્ટ છે અને સાવલીના મતદારોનો પણ તેઓને સપોર્ટ છે હવે જોવાનું એ રહે છે ચૌદમી તારીખે કેટલું મતદાન થાય છે અને મતદાન બાદ કેટલા લીડથી તેઓ વિજેતા થાય છે તે આવનાર સમય બતાવશે